માંડવીના અંબેધામ ગોધરા ગામે 27મા વાર્ષિકોત્સવ પ્રસંગના દ્વિતીય દિવસે આજે દિવ્યાંગ બાળકોએ સરસ્વતી માતાજીની વંદના કરી. માંડવી તાલુકાના ગોધરા ગામે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ અંબેધામ ખાતે 27મા વાર્ષિકોત્સવના આરંભે 18 અભિષેક પૂજન તેમજ રાતે ભવ્ય પારિવારિક નાટક કેર સઘાને કેર વહાલા યોજાયા બાદ આજે દ્વિતીય દિવસે સવારે સરસ્વતી માતાજીની આરાધના કરવામાં આવી હતી, જેમાં માંડવીની સંસ્થાના દિવ્યાંગ બાળકોએ પૂજા અર્ચના કરી હતી. અંબેધામના આ મહોત્સવમાં વિશેષ ભક્તિભાવ માતાજીના ભાવિકોમાં જોવા મળી રહ્યો છે. આજે રાત્રે જાદુગર આંચલનો ભવ્ય શો રજૂ કરાશે, તો આવતીકાલે તૃતીય દિવસે સવારે અંબેધામનો ધજા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. બપોરે ગામ જમરધુવા બંધમાં ગોધરા ગ્રામજનો મા અંબાનો પ્રસાદ લેશે. દેશદેવી મા અંબેના 27મા પાટોત્સવને સફળ બનાવવા શ્રી જય અંબે સાર્વજનિક ટ્રસ્ટ જયમત ઉઠાવી રહ્યું છે. ગોધરા ગામના અને મુંબઈ વસતા માતાજીના ભક્તો આ ત્રિયા નિકા મહોત્સવમાં હર્ષભેર ભાગ લઈ રહ્યા છે. માતાજીની સંગીતમય શૈલીમાં યુવા વિધિકાર ડૉક્ટર હર્ષ ડેઢિયાના વિધિ વિધાનોથી ગોધરા ગામમાં ધર્મ ભક્તિભાવના દર્શન થાય છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી, કચ્છ. અંબેધામ ગોધરા ખાતે ત્રણ દિવસીય અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યા છે. મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે બીજા દિવસે સરસ્વતી વંદના સરસ્વતી અનુષ્ઠાનનું મહાનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે નિમિત્તે આ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર વિચાર એક રજૂ કરવામાં આવ્યો કે જે સ્પેશિયલ ચાઇલ્ડ છે, દિવ્યાંગ બાળકો છે, એમના હાથે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે. જ્યાં મા સરસ્વતી કહી શકાય વિદ્યાના દેવી છે, ત્યારે આવા દિવ્યાંગ બાળકો સાથે જો એમના હાથે સરસ્વતી માની પૂજા કરવામાં આવે તો કેવું લાગે, એ વાક્યને અત્યારે અહીંયા અંબે સાર્વજનિક ટ્રસ્ટ સાર્થક કર્યું છે. જે બધા બાળકો અહીં આવ્યા હતા એમના શિક્ષક અત્યારે આપણી સાથે હાજર છે, એમની પાસેથી જાણવાની કોશિશ કરશું કે આ તમામ બાળકો જ્યારે અહીંયા કને આવ્યા ત્યારે કહી શકાય કે એ અમુક લોકો બોલી નતા શકતા, એ બધા દિવ્યાંગ બાળકો હતા. તો જી તો સ્પેશિયલ ચાઇલ્ડની કહી શકાય કે ખૂબ જ એક સંવેદનશીલતા આખી અલગ હોય છે. જ્યારે ભગવાન કહી શકાય કે એમને પાસેથી એક વસ્તુ છીનવી લેતા હોય છે. જી તો આપની પાસેથી જાણશું આપનો પરિચય અને ક્યાંથી બાળકો આવ્યા. સૌપ્રથમ તો મારો સૌપ્રથમ પરિચય આપું છું. મારું નામ જાડેજા બળવંતસિંહજી છે. અમારી સંસ્થા માંડવીમાં શ્રી અંધ બહેરા મૂંગા તથા અપંગ બચ્ચાની સંસ્થા અપના બજાર કંસારા બજારની બાજુમાં આવેલી છે. અમારી સંસ્થા છે એ 1969માં સ્થાપના થયેલી છે. અત્યારે લગભગ 60 વર્ષ જેવા થઈ ચૂકેલા છે. આજે કેટલા બાળકો અહીં આવ્યા હતા? આજે બાળકોમાં ટોટલ સંખ્યા અમારી છે 21ની છે, તેમાં હાલ આજે જે આવેલા બાળકોની સંખ્યા 11 છે. બાળકોમાં ખાસ કરીને અમે પોતે પણ જોયું કે ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો, અને જ્યારે પૂજા કરતા હતા ત્યારે જ્યારે આપણા વિધિકારજી આપણા યુવા વિધિકારજી સમજાવતા હતા એ રીતે જ બધું કરતા હતા, તો એના વિશે વાત કરો. તો આમ તો જો બેરા મૂંગા છે, ભગવાનને એક સાંભળવાની જે છતી આપેલી છે, બાકી એ મગજથી તો ટેલેન્ટ હોય છે. આપણે જે એક વખત કરીને બતાવીએ એ પોતાની મેળે બીજી વખતથી લોકો કરી બતાવે છે, અને એમને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે કે રમતગમત ક્ષેત્ર છે કે આવું જે પ્રવાસન વિભાગમાં ક્યાંક લઈ જઈએ તો એમને વધારે ઇન્ટરેસ્ટ જાગે. બરાબર. ખાસ કરીને તમામ બાળકો અત્યારે મેં આપને વાત કરી મુજબ કે ઉત્સાહમાં હતા, તો આપને જે એમની આપની જે એની સ્પેશિયલ ભાષા હશે એમાં એમને વાત કરી હશે, તો એ લોકોના બાળકોના શું પ્રતિભાવ? બાળકોના પ્રતિભાવ એ લોકો સાંભળીને બોલી નથી શકતા, એટલે એ લોકો ઈશારા દ્વારા જ એકબીજાને વાત કરતા હોય છે. આપણે એને ઈશારા કરીએ એટલે પોતે સમજી જાય છે. જ્યાં આપણે અહીંયા ફરવા લઈ આવ્યા છે તો કેવું ગમે છે, તો એકદમ એકદમ સારું, જ્યાં એમને સારું લાગે એટલે તરત આમ ઈશારો કરે. બરાબર છે. તો એના પ્રતિભાવમાં આપણે જણાવીએ તો એકદમ એમને સારું લાગ્યું છે. શું લાગે છે એક શિક્ષક તરીકે જ્યારે આવા સ્પેશિયલ ચાઇલ્ડ છે એમને એક કહી શકાય કે મા સરસ્વતીનું જ્યારે મહાનુષ્ઠાન અંબેધામમાં અત્યારે યોજવામાં આવ્યું છે ત્યારે બાળકોના હાથે પૂજા કરવામાં આવી, તો એક શિક્ષક તરીકે શું લાગે છે? શિક્ષક જો આપણે સરસ્વતી માનું જે અહીંયા પૂજન અને અર્ચન એમના હાથે કંકુથી જે કરવામાં આવી ચોખાથી, બરાબર છે, તો આ લોકો છે એ સમજ આપણે સરસ્વતી માને રોજ અમે સવારે ત્યાં પ્રાર્થના કરીએ છીએ. અગરબત્તી કરીને સરસ્વતી માતાજીનો ફોટો છે એટલે એ લોકો ખબર છે કે આપણે એમને કીધેલું છે કે ભાઈ ગોધરા અંબેધામ જવું છે. અમને મહિના પહેલાં એક આમંત્રણ આપી ગયા હતા કે ભાઈ આ લોકોના હાથે અમને હોમ હવન કરાવવું છે, તો કાલે અમને ફોન આવ્યો અને છોકરાઓને કીધું હતું, એકદમ રાજીરાજ થઈ ગયા કે આપણે ત્યાં જવાનું છે, સરસ્વતી માતાને પૂજન હોમ હવન જે છે એમના હાથે કરાવવાનું છે.
ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આપે જણાવ્યું કે 15 જેટલા બાળકો અહીં આવ્યા હતા અને પૂજા પણ કરી, શ્રી અંબેધામ સાર્વજનિક ટ્રસ્ટ વિશે શું કહેવાય છો કે આ બાળકોને લઈ આવી અને અનોખો પ્રયોગ એ લોકોએ આદર્યો છે માતાજીની પૂજાનો, એના વિશે શું કહેશો? આ આમ જોવા જઈએ તો આ ધાર્મિક દ્રષ્ટિએ સારું છે, કારણ કે જો આવા જો ઉત્સવ થતા હોય અને આવા દિવ્યાંગ બાળકો છે એને જો આમંત્રણ આપે તો એક આ એક અંદરની ભાવના છે, કારણ કે દિવ્યાંગ જે લોકો છે એમના ઘણા આશીર્વાદ પણ મળતા હોય છે એ લોકોને. તો આ હતા દિવ્યાંગ બાળકોના શિક્ષક જે રાતે યુવા વિધિકાર અત્યારે ડૉક્ટર હર્ષ દેડિયા પણ અત્યારે જે કહે છે કે સરસ્વતી માતાજીની માનુષાનને અત્યારે કરાવી રહ્યા છે ત્યારે તેમણે પણ આ બાળકોને સ્પેશિયલ ચાઇલ્ડ કહીને સંબોધ્યા છે અત્યારે, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને કહી શકાય કે શ્રી અંબેધામ સાર્વજનિક ટ્રસ્ટનો આ ખૂબ જ સુંદર એક પહેલ કહી શકાય કે માતાજી સરસ્વતીની જે વિદ્યાના દેવી છે જ્યાંથી સંપૂર્ણ જ્ઞાન કોઈ પણ ધર્મના લોકો હોય છે એમને મળતું હોય છે મા સરસ્વતી પાસેથી, ત્યારે એક સુંદર પ્રયોગ શ્રી અંબેધામ સાર્વજનિક ટ્રસ્ટે કરે છે એને ચોક્કસથી તમામ લોકો બિરદાવે છે. અત્યારે બીજા દિવસનો સાંજે પણ વિવિધ કાર્યક્રમો છે એની પણ અમે બીજા ઇન્ટરવ્યુમાં આપને એક ઝાંખી આપશું. આપનો ખૂબ ખૂબ આભાર. પરેશ જોશી સાથે દિલીપ ગજર, આશાપુરા ન્યૂઝ, ગોધરા. રાજશ્રી બ્યુટી શોપ, ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક અને બ્યુટી પાર્લર આઇટમોનો અદ્યતન શોરૂમ. નારીના શણગાર માટેની પહેલી પસંદગી એટલે રાજશ્રી બ્યુટી શોપ. અમારે ત્યાંથી આપને મળી રહેશે ગ્રામ સેટ, દુલન સેટ, સાડી કવર, એડી સેટ, બેંગલ, સાઇડર સેટ, હેન્ડબેગ, ક્લચીસ, વોલેટ તેમજ અન્ય અવનવી શણગારની આઇટમો મળી રહેશે. રાજશ્રી બ્યુટી શોપ, વ્હાઇટ બિલ્ડિંગની પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9879231715.